भर शियाळे થયેલા કમોસમી વરસાદના પગલે જેતપુરના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। કમોસમી વરસાદના કારણે કપાસ, એરંડા, ડાંગર, મગફળી સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। આ સિવાય રાયડા સહિતના રવિ પાકમાં પણ નુકસાની ખેડૂતોને વેઠવી પડશે। હવામાન વિભાગ દ્વારા માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટો છવાયો હળવો વરસાદ આવવાની સંભાવના પણ સેવવામાં આવી હતી। વરસાદ માવઠા થવાની સંભાવના હોવાથી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની કપાસ સહિતની ખરીદી સ્થગિત કરવામાં આવી છે। હાલમાં ખેડૂતો મગફળી અને અન્ય જણસોની ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા એકાદ દિવસથી હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ પડવાની સંભાવના જોવાતા હાલ પૂરતા તકેદારીના ભાગરૂપે આ ખરીદી સ્થગિત રાખવામાં આવી હતી। હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે જણસો વેચવા આવતા ખેડૂતોની જણસો અને યાર્ડમાં પડેલ ખેત પેદાશો પલળી ન જાય તે માટે તકેદારીના ભાગરૂપે ખરીદી બંધ રાખવામાં આવી છે, તેમજ ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે તે પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વરસાદી વાતાવરણ હશે તો હજુ પણ ખરીદી બંધ રાખવામાં આવશે અને વાતાવરણ ચોખ્ખું થશે ત્યારે પુનઃ ખરીદી શરૂ કરવામાં આવશે। હવામાન ખાતાની જે વેધર ડિસ્ટર્બ થયું છે એ આગાહીના પગલે અમને સરકારશ્રી તરફથી જે ગાઈડલાઈન મળી કલેક્ટરશ્રી તરફથી એ અનુસંધાને અમે ગઈકાલથી જ અમારા સેક્રેટરી અને સ્ટાફે આવક ટોટલી બંધ કરી દીધેલ છે। પરંતુ આજરોજ એક 5-10 વાહન જે ખેડૂતો ભરીને આવ્યા છે તો માનવતાના ધોરણે અને ખેડૂતો હેરાન ન થાય એ માટે અમારા પ્રમુખશ્રીની સૂચના મુજબ અમારો પૂરતો સ્ટાફ અત્યારે ફિલ્ડમાં છે અને એનો માલ બગડે નહીં એ રીતે આપ જોઈ શકો છો કે ટાંકેલો છે અને ટાંકવાની વ્યવસ્થા કરી એને સલામત સ્થળે ઉતરાવી દઉં। દરેક માર્કેટિંગ યાર્ડમાં આ જે ખુલ્લા એજન્સીઓ હોય છે નોર્મલી ખુલ્લામાં જ હોય છે, પણ જેતપુર માર્કેટિંગ યાર્ડ અમારા ધારાસભ્યશ્રીની માર્ગદર્શન નીચે આગામી દિવસોમાં વધારાના છાપરા અને વધારાના શેડ કવર થાય એવા કાર્ય માટે પ્રયત્નશીલ છે। હરેશ ભાલિયા, D9 ન્યૂઝ, જેતપુર।